સામાયિક મૂલ્યાંકન કસોટી ધોરણ 5 ગણિત જુલાઈ 2020. હવે મિત્રો, અહીંયા આપણે પાંચમા ધોરણના સામાયિક મૂલ્યાંકન કસોટી, જેને આપણે એકમ કસોટી કહીએ છીએ, એનું આપણે પેપર સોલ્યુશન કરીએ. તો પહેલો પ્રશ્ન આપ્યો છે, નીચે આપેલ ખાલી જગ્યામાં સંખ્યાને અંક કે શબ્દમાં લખો. અહીંયા ખાલી જગ્યા આપી છે, એ આપણે પૂરવાની છે. પહેલી ખાલી જગ્યા, પહેલો પ્રશ્ન છે 1003. તો 1003 છે એ શબ્દમાં આપ્યું છે, આપણે અંકમાં લખવાનું. તો અંકમાં લખીએ તો 1 પછી 003, આ થયો 1003, બરાબર. અને આપણે ઇંગ્લિશના આંકડામાં લખીએ તો 1003, 1003 થયું. ત્યાર પછી ખાલી જગ્યા આપી છે અને અહીં લખ્યું છે 10600. હવે વાંચવું હોય તો એકમ, દશક, સો, હજાર ને 10000, એટલે 10600. આપણે લખ્યું 10600. ત્યાર પછી એકમ, દશક, સો, હજાર ને 10000, એટલે એમાં છે 55020. અહીંયા લખીએ 55020. ત્યાર પછીનો પ્રશ્ન છે 65310. તો 65310. ત્યાર પછી છે 20549. તો 20500 એટલે 5, 49 એટલે 4 અને 9. ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે માગ્યા મુજબ જવાબ આપો. તો નીચેનામાંથી કઈ સંખ્યા સૌથી મોટી છે? આમાંથી આપણે મોટી સંખ્યા પૂછી છે. તો આ 4582, આ 4852, આ 4528 અને 4825. તો આ 4852 અને 4825, આ બે તો 4500ની આજુબાજુ આવશે. તો આ મોટી સંખ્યા થાય 4852. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? હવે આની અંદર જે પાંખિયા, જેની પાછળ પાંખ્યું એ સંખ્યા મોટી હોય, તો પેલું જો આ 8920 અને 8902 આ ખોટું છે, કારણ કે મોટી સંખ્યા આગળ છે, એનીમાં પાંખ્યું નથી. એવું જ અહીંયા આ 1897 અને 1879, તો અહીંયા નાની સંખ્યા જેની પાછળ પાંખ્યું છે, એટલે આ બે ખોટી થાય. ત્યાર પછી 5004 અને 5040, એમાં પાંખ્યું પાછળ છે, એટલે આ સાચું છે. અને અહીંયા આ બે સંખ્યા 7452 એ નાની છે અને 7542, તો એ સંખ્યા મોટી છે, એટલે આમાં પણ ખોટું છે, અહીંયા ખોટું છે ને અહીંયા ખોટું. તો સાચું અહીંયા છે, બી. ત્યાર પછી નીચેનામાંથી કઈ સંખ્યા 10000ની નજીક છે? તો કે આ 15000, 11540, આ 12040 અને આ 10050. તો નજીક કોણ થયું? 10050. ત્યાર પછી પ્રશ્ન આપ્યો છે, એક દુકાનદારે નીચેની વસ્તુઓ વેચવા માટે હોલસેલ પાસેથી ખરીદી કરી, તેણે તો તેણે કઈ વસ્તુના કેટલા વધારે રૂપિયા આપ્યા છે? મોબાઈલની કિંમત હતી 5000 અને કેટલા મોબાઈલ લીધા? 2. તો 5000×2. મિત્રો, આમાં ગુણાકાર તમને હેલી રીત શીખવાડે, 5 નો 2 નો ગુણાકાર કરી નાખે, 5×2 એટલે કેટલા થાય? 10. પછી આ 1, 2 અને 3 મીંડા મૂકી દેવાના, આ 3 મીંડા મૂકી દીધા એટલે કેટલા રૂપિયા થયા? 10000. હવે એવું જ અહીંયા છે, ઇસ્ત્રીની કિંમત હતી 1000 રૂપિયા અને એણે કેટલી ઇસ્ત્રી લીધી? 12 લીધી. તો 1000×12. હવે આમાં એમ કરાય, આ 1નો અને 12નો ગુણાકાર કરી નાખે, 12×1 એટલે 12×12, પછી આ 3 મીંડા મૂકી દે, 1, 2 ને 3 એટલે 12000. તો મોબાઈલના 10000, ઇસ્ત્રીના 12000, એટલે 12000 વધુ રૂપિયા ચૂકવા. કોના? તો કે ઇસ્ત્રીના. પ્રશ્ન ત્રીજો, માગ્યા મુજબ જવાબ આપો. આપેલ કોષ્ટક પરથી નીચેના પ્રશ્નના જવાબ આપો. અહીંયા ફળ આપ્યા છે ચીકુ અને કેરી, એમાં ચીકુનો ભાવ 1 કિલોનો 40 રૂપિયા અને કેરીનો 600 રૂપિયા. નીચે બે પ્રશ્ન આપ્યા છે, 2 કિલા ચીકુની કિંમત કેટલી થાય? તો આપણે 2 કિલા ચીકુની કિંમત જોતી તો 40×2 શું કરવું પડે?
બે, 40 ગુણ્યા 2, કારણ કે 1 કિલાના 40 રૂપિયા છે એટલે 2 કિલાના 40 ગુણ્યા 2, 2 ગુણ્યા 0 એટલે 0, 4 2 8, તો 2 કિલા ચીકુના કેટલા રૂપિયા થાય? 80 રૂપિયા. ત્યાર પછી જો 4 કિલા કેરીના 600 રૂપિયા હોય તો 1 કિલા કેરીનો ભાવ શું થાય? એટલે આપણે ભાગાકાર કરવો, 600 ભાગ્યા 4, 600 ભાગ્યા 4, હવે 4 એકુ 4, 6 માંથી 4 જાય તો 2, ઉપરથી ઉતારી 0, 4 5 20, એટલે અહીંયા 2 0 થયા, ઉપરથી ઉતાર્યા 0, એટલે ભાગનો ભાગમાં પડી 0, એટલે 4 કિલા કેરીના ભાવ કેટલા થાય? 150 રૂપિયા. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, એક વર્ગના બધા જ વિદ્યાર્થીઓ ભેગા થઈ દર મહિને 32 રૂપિયા બચાવે તો 10 મહિનામાં કેટલા રૂપિયા થાય? તો 32 ગુણ્યા શું કરવાનું? 10. આ 32નો અને 1નો ગુણાકાર કરીએ, 32 એકુ 32, અને આ શૂન્ય છે આપણે પાછળ મૂકી દે, એટલે કેટલા રૂપિયા થાય? 320 રૂપિયા. 32 ગુણ્યા 1 એટલે 32, ને પાછળ મીંડું મૂકી દેવાનું એટલે 320 રૂપિયા થાય. હવે મિત્રો, નિશા પાસે 100 રૂપિયા હતા, એમાંથી ચોથા ભાગના રૂપિયા ખર્ચીને નોટબુક લીધી, તો ચોથો ભાગ એટલે 100 રૂપિયાનો ચોથો ભાગ એટલે 100 રૂપિયા 100 ભાગ્યા 4 કરવું પડશે, 100 ભાગ્યા 4 એટલે 4 2 8, એટલે 2 વધશે ઉપરથી 0, 4 5 20. તો ચોથો ભાગ એટલે એણે ચોથો ભાગ છે નોટબુકમાં ખર્ચ્યો, એટલે નોટબુકનો ખર્ચ કેટલો થાય? તો કે નોટબુકનો ખર્ચ બરાબર 25 રૂપિયા, બરાબર છે. હવે બાકી વધેલ રકમ એટલે એની પાસે કેટલા રૂપિયા હતા? 100 રૂપિયા. બાકી વધેલ રકમ લખીએ અહીંયા, બાકી વધેલ રકમ એટલે 100 રૂપિયામાંથી 25 રૂપિયા આપણે બાદ કરીએ, 100માંથી 25 બાદ કરીએ એટલે કેટલા રૂપિયા બાકી વધશે? 75 રૂપિયા. હવે 10 રૂપિયાની એવી 5 પેન, તો પેનના પૈસા આપણે, પેનના રૂપિયા 10 ગુણ્યા 5 એટલે કેટલા રૂપિયા થાય? પેનના 75 50 રૂપિયા થાય. 10 ગુણ્યા 5 એટલે 50 રૂપિયા, પેનના રૂપિયા થાય 50 રૂપિયા. હવે એની પાસે કેટલા વધ્યા હતા? 75 રૂપિયા વધ્યા હતા. ક્યારે? નોટબુક લેતા. 100 રૂપિયા હતા એમાં 25 રૂપિયા નોટબુક લીધેલ, 75 વધ્યા, પછી 10 રૂપિયાવાળી 5 પેન લીધેલ, 50 રૂપિયા થયા. તો હવે કેટલા રૂપિયાની બચત થાય? તો કે બચત 75 રૂપિયા હતા, એમાંથી આપણે 50 રૂપિયા બાદ કરીએ તો 50 75 માઇનસ 50 એટલે કેટલા રૂપિયા વધશે? 25 રૂપિયા. તો આ રીતના 25 રૂપિયાને વધશે. ત્યાર પછી નીચે આપેલ આકૃતિમાં દર્શાવેલ ખૂણાને કાટખૂણાથી નાના અને કાટકોણ અને કાટકોણથી મોટા ખૂણામાં વર્ગીકૃત કરો. તો જો મિત્રો, અહીંયા આવી નિશાની દેખાય, આ નિશાની છે કાટખૂણાની છે, એટલે એ કાટખૂણો થાય. અહીંયા જો તો આ ખૂણો છે કાટખૂણાથી મોટો છે, કાટખૂણાથી મોટો, અને અહીંયા જો આ નાનું છે એટલે કાટખૂણાથી નાનું. કાટખૂણાથી મોટો છે એટલે એને આપણે શું કહેવાય? ગુરુકોણ કહેવાય. શું કહેવાય? ગુરુકોણ. ને કાટખૂણાથી નાનો હોય એને શું કહેવાય? લઘુકોણ કહેવાય. શું કહેવાય? એને લઘુકોણ કહેવાય. કાટખૂણાથી છે નાનો છે એટલે એને લઘુકોણ કહેવાય, અને કાટખૂણાથી મોટો હોય એને ગુરુકોણ કહેવાય. તો આ એક કાટખૂણો છે, આ કાટખૂણાથી મોટો છે, અને આ કાટખૂણાથી નાનો છે. ત્યાર પછી આપણને આપ્યો છે નીચે આપેલ નામમાં માગ્યા મુજબ ખૂણાઓની ગણતરી કરો. તો આ રીતનું આપણને અહીંયા આકૃતિ આપી છે, એના પરથી આપણે પ્રશ્નના જવાબ દેવાના છે. તો આપણે જુઓ, હવે આપણે આકૃતિનો પ્રશ્ન બે આપણી સામે છે. એસ અને યુ મૂળાક્ષરોમાં કાટખૂણાની સંખ્યા જણાવો. જો પહેલાં આપણે એસમાં ગણીએ, આ 1, આ 2, આ 3 અને આ 4, તો એસમાં કેટલા ખૂણા કાટખૂણા થાય? 4. યુમાં તો 1 અહીંયા અને 1 અહીંયા એટલે કેટલા થાય? 2. હવે એ તથા એમ મૂળાક્ષરોમાં કાટખૂણાથી નાના ખૂણાઓની સંખ્યા જણાવો. એ એમાં કાટખૂણા નાના, જુઓ 1 અહીંયા 2 અને અહીંયા 3, અહીં કેટલા આવશે? 3. ત્યાર પછી
પ્રશ્ન નંબર 5 માગ્યા મુજબ જવાબ આપો. ઘડિયાળમાં કાંટા એવી રીતે દોરો કે જેમાં કાંટાઓ વચ્ચે નીચે દર્શાવેલ ખૂણા બને. હવે અહીંયા આપણે કાંટા દોરવાના છે ઘડિયાળની અંદર. કાટખૂણથી નાનો, એટલે કાટખૂણાથી નાનો એ કાંટો દોરવાનો. અહીંયા કાટકોણનો ખૂણો દોરવાનો, અહીં કાટખૂણથી મોટો દોરવાનો છે. તો હવે જો કાટખૂણ નાનો એટલે આપણે અહીંયા ઘડિયાળમાં આપણે એક કરીએ, એક વાગે ઘડિયાળમાં એક વાગે, તો આ જે ખૂણો બનશે એ કાટખૂણાથી નાનો. એક વાગે, બે વાગે એવી રીતના થાય ત્યારે કાટખૂણાથી નાનો. પછી કાટખૂણો ક્યારે બને? ત્રણ વાગે કાટખૂણો બને, ત્રણ વાગે કાટખૂણો બને. અને ત્યાર પછી કાટખૂણાથી મોટો, એટલે આપણે કાટખૂણાથી મોટો દોરો હોય તો આપણે પાંચ ઘડિયાળમાં વાગે ત્યારે આ રીતનો કાટખૂણાથી મોટો ખૂણો બનશે પાંચ વાગે ત્યારે. તમારા ઘરમાં રહેલ વસ્તુઓમાં ખૂણો બનતો હોય તેવી કોઈ પણ બે વસ્તુના નામ તથા તેમની સામે બનતા ખૂણાઓ લખો. હવે આપણે એ લખીએ દિવાલ, તો દિવાલમાં છે કેવો ખૂણો બને? કાટખૂણો, બરાબર છે. પછી આપણે સીડી, અગાશીએ ચડવાની સીડી હોય એમાં કાટખૂણાથી નાના હોય, કાટખૂણાથી નાના. તો સીડીની અંદર જે પગથિયા હોય છે ત્યાં કાટખૂણાથી નાનો હોય છે, કાટખૂણો ન હોય, બરાબર છે. દિવાલ છે એમાં કાટખૂણો છે. તો મિત્રો આ રીતના ધોરણ 5નું સંપૂર્ણ પેપર સોલ્યુશન હતું.